जल से नल योजना नो फियास्को। खेड़ब्रह्मा तालुका ना तुवेर गामे पाणी पुरवठानी पाइपलाइन नाखवा बाबते कॉन्ट्राक्टर नी गोरबेदरकारी सामे आवी। मात्र 20 दिवस पहला ज रात्रिना समय नाखवामां आवेली पाइपलाइन जमीन थी 3 फूट अंदर नाखवाना बदले रोड नी बाजूमां રોડના લેવલે નાખી ઉપર 1/2 ફૂટ માટીનું પૂરણ કરીને આ પાઇપલાઇનને દાટી દેવામાં આવી હતી। પહેલા વરસાદના પહેલા ઝાપટે જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી। પાણી પુરવઠાની નલ સે જલ યોજનાનો ફિયાસ્કો। હલકી ગુણવત્તાના નાખવામાં આવેલી પાઇપોની પોલ ખુલી। એક વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ RCC રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવતા ગામમાં જવાનો રસ્તો પણ ખોરવાયો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી 16 કિલોમીટરના અંતરે આવેલા તુવેર ગામે પાણી પુરવઠાની ગોરબેદરકારીના કારણે ગંભીર સમસ્યાથી ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે અને કાદવ કીચડમાં થઈને પસાર થવાનો વારો આવ્યો છે। તુવેર ગામે આશરે 4500ની વસ્તી ધરાવતું ગામ છે। પંચાયત એરિયાના 25 ગામ આવેલા છે। આ ગામે આજથી 20 દિવસ પહેલા જ નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજના દ્વારા ગામમાં પાણીની સુવિધા મળી રહે તે માટે રાત્રિના સમયે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને તેના માટે 1 વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવવા જવાનો RCC રોડ બનાવવામાં આવેલો હતો। જે રોડ પાણી પુરવઠાની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી નાખી પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેમાં જમીનથી 3 ફૂટ અંદર ખોદકામ કરી નાખવાની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ લેવલે પાઇપલાઇન નાખી તેના ઉપર 1/2 ફૂટ માટીનું પૂરણ કરી અને આ પાઇપલાઇનને દાટી દેવામાં આવી હતી અને તોડી નાખવામાં આવેલા RCC રોડ ભંગાર હાલતમાં છોડી દેવામાં આવેલ છે, જેમાં વરસાદની પહેલી બેટિંગથી નાખવામાં આવેલી પાઇપલાઇનની પોલ ખુલી ગઈ હતી। કેટલીક જગ્યાએ આવી હલકી ગુણવત્તાની પાઇપો ચમડાઈ ગઈ હાલતમાં નજરે પડી હતી। આ સિવાય વરસાદના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રિપેર નહીં કરતા ગામમાં જવાનો રસ્તો બ્લોક થઈ જવા ઉપરાંત કાદવ કીચડ બની ગયો હતો અને પાણી ભરાવાના કારણે ગ્રામજનોને ગામમાં આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કોન્ટ્રાક્ટરના ભોગે। આ સિવાય વધુ વરસાદ પડવાના કારણે રસ્તામાં પાણીનો ભરાવો થતાં ગામમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની જાય છે। તુવેર ગામે 1-8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે, જે શાળામાં અંદાજે આજુબાજુના ગામના 500 બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ વરસાદી પાણીનો રસ્તામાં ભરાવો થતાં શિક્ષકો અને બાળકો શાળામાં આવી શકતા નથી। બાળકોનું ભાવિ અંધકારમય બની જવાનો વારો આવ્યો છે, કારણ કે રોડ ઉપર પાણી ભરાતા શાળા બંધ રાખવાનો વારો આવ્યો છે તથા પાણી ઓસરી જતાં બાળકને કાદવ કીચડમાં થઈને પસાર થવાની નોબત આવી છે, જેમાં કેટલીક વખત બાળકો લપસી જવાની પણ ઘટનાઓ બની રહી છે। ગામમાં એપોલો ટેલિમેડિસિયન હેલ્થ સેન્ટર આવેલ છે, જેમાં 15-20 ગામના લોકો આરોગ્યલક્ષી સારવાર માટે આવે છે। જે લોકોને ખરાબ રસ્તાના ભાવે સમયસર સારવાર મળી રહેતી નથી અને હેલ્થ સેન્ટરના કર્મચારીઓને પણ આવવા જવાની મુશ્કેલી સર્જાય છે, સમયસર ગામ લોકોને આરોગ્યલક્ષી સારવાર પણ તેઓ આપી શકતા નથી। પાણી પુરવઠા એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ખેતરમાંથી પસાર થતી પાઇપ જમીન સમતલ નાખેલ હોવાથી ખેતીકામમાં પણ અડચણ ઊભી થાય છે અને ખેતીકામ થઈ શકતું નથી। આ સિવાય ગ્રામ પંચાયતમાં ઓનલાઈન કામગીરી માટે નાખવામાં આવેલ કેબલ પણ એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવતા ગ્રામ પંચાયતની સરકારની યોજનાઓની કામગીરી પણ થઈ શકતી નથી અને આવકના દાખલા જેવી સામાન્ય કામગીરી પણ પંચાયતમાં થઈ શકતી નથી, કારણ કે કેબલને તોડી નાખવામાં આવ્યા છે। ગામમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને પીવાના પાણી માટે ગ્રામ પંચાયતનો એક બોર આવેલ છે, જેમાંથી ગામ લોકો હાલ પીવાના પાણી અને વાપરવાના પાણીનો ઉપયોગ કરે છે। જલ સે નલ યોજનાનો તો ફિયાસ્કો જ છે। તાલુકાના સદસ્ય દ્વારા પાણી પુરવઠા ડેપ્યુટી એન્જિનિયરને આ સમગ્ર બાબતે ફોન કરતાં યોગ્ય જવાબ આપવામાં આવતો નથી, ગલ્લા તલ્લા બતાવવામાં આવે છે। લોટ લાકડાને પાણીથી જલ સે નલ યોજના તૈયાર થઈ છે, જેને લઈને લોકોને જલ સે નલ નથી પાણી મળતું અને આ પાણીની પાઇપલાઇન ચીમડાઈ જવાની અને ઉખડી જવાની ઘટના પણ સામે આવી છે, ત્યારે હવે
જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે કોઈ જ જવાબ ન આપતા ગ્રામજનોને જવું તો ક્યાં જવું તેવા સવાલ પણ ઉઠવા લાગ્યા છે. અને જે અધિકારીઓ છે તે પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી બેદરકારીમાં સામેલ હોય તેવા ગામ લોકોને દેખાઈ રહ્યું છે. અને બેદરકારીમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ ઘટના સામે આવી છે. આમ કોન્ટ્રાક્ટરની ગુરબેદરકારીના કારણે આખું ગામ કપરી પરિસ્થિતિમાં વેઠી રહ્યું છે અને કપરી પરિસ્થિતિનો ભોગ બનવું પડ્યું છે. કોન્ટ્રાક્ટરની ગુરબેદરકારીની સામે અનેક સવાલો ઉપસ્થિત થયા, જેને લઈને ગામના લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. પ્રજા ત્રસ્ત છે, વહીવટીતંત્ર મસ્ત છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં આ કામ સંપૂર્ણ રીતે જલસે નલ યોજના કેવી રીતે પરિપૂર્ણ થશે. હાલમાં તો લોકો કાદવ કીચડ ગૂંધી રહ્યા છે અને જલસે નલ યોજનાનો ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે. પાણીની પાઇપલાઇન ઉખડી ગઈ છે, તૂટી ગઈ છે. આમ લોટ લાકડાને પાણીથી થયેલા કામોના કારણે ગામમાં કાદવ કીચડ, શાળા બંધ રહેવી અને અનેક મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો નજરે પડી રહ્યા છે. શાળા તો ખુલ્લી રહેશે ને? હા ચાલુ.